વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આઈ વિલ બી દેટ કવિતા વિશેની માહિતી રજૂ કરી હતી અને આપણે જે પોયમ કવિતા કેવી રીતે તૈયાર કરવી તેની વાત મિત્રો તમને કરી હતી. મને હું આશા રાખું કે તમે તમામે કવિતા તૈયાર કરી દીધી હશે. કે કવિતા આપણે કેવી રીતે તૈયાર કરવી એના એક આઈડિયા વિચાર મેં રજૂ કર્યો હતો અને તમે તે પ્રમાણે ફોલો કર્યો હશે. તો મિત્રો, શબ્દાર્થ હવે હોમવર્કમાં આપણે એવરીડે જે પણ ચાલે, તો આજે આપણે HW માં કવિતા જે લોકોને તૈયાર થઈ નહીં, જેને તૈયાર થઈ હોય તેમણે પણ એકવાર લખવી અને જે કવિતાના જે આપણે શબ્દાર્થ હતા એ તૈયાર એકવાર તો લખવાના જ હતા ઇંગ્લિશની બુકની અંદર, પણ HW માં ચોપડો જ ભણવાની HW એની અંદર ફરીથી કવિતા એકવાર લખવાની અને શબ્દાર્થ જે કવિતાના હતા તે બે વાર લખવાના રહેશે. અને એ ચોપડો પણ હોમવર્કનો ચોપડો આપણા બે અથવા ત્રણ, એક યુનિટ પછી અથવા બે યુનિટ પછી જે સૂચના મળે તે પ્રમાણે જે દિવસે આપણે ચેક કરવાનું હશે એ વખતે તમામ વસ્તુ ચેક કરવામાં આવશે. એટલે અમુક વિદ્યાર્થી મિત્રોને એમ કે સાહેબ ક્યાં ચેક કરવાના હતા, હું પર્સનલી દરેક વાલી સાથે કોન્ટેક્ટ કરીશ અને પૂછીશ અને એના વિડીયો ઓનલાઈન અને હું વાત કરીશ અને તમારું હોમવર્ક જોઈશ. એટલે એમના વિચારતા કે સાહેબ કંઈ ચેક કરવાના હતા અથવા સાહેબ કંઈ તપાસવાના હતા, આપણે કંઈ આપણા સ્કૂલમાં જમા કરવાના, એ વિચારતા નહીં. દરેકે વ્યવસ્થિત અને સારી રીતે ભણવાનું છે. સમય આપણને મળ્યો તેનો આપણે સદુપયોગ કરીએ. કમનસીબે આપણું એટલું નસીબ થોડું પાછું હોય કે આપણે સ્કૂલમાં આવી શકતા નથી કે પરિસ્થિતિ અનુસાર કરંટ પ્રેઝન્ટ ટાઈમની અંદર આપણે સ્કૂલમાં અવાય તેવી કન્ડિશન નથી. એટલા માટે આપણે યુટ્યુબના માધ્યમથી આપણે ઘેર ભણી શકીએ છીએ. તો મિત્રો, આપણે એક્ટિવિટી 2ની ચર્ચા કરતા હતા. કોઈ એક્ટિવિટી 2 કે આપણે સૌથી એની અંદર ભણવાનું હતું એમાં આપણે શબ્દાર્થ વિશે આપણે આજે વાત કરી. મિનિંગ એટલે શબ્દાર્થ. હવે મિત્રો, આની અંદર એક વખત આપણે એની નજર મારી લઈએ પછી આપણે આગળ જઈએ. હવે કી, ચાવી, હેવન એટલે સ્વર્ગ, કોટ COUT કોટ એટલે દરબાર. હવે કોટ આવી ગયો પછી એને દરબારને શું દરબારી કરવાનું એટલે કાઉટિયર, COUT તો કોટનો સ્પેલિંગ યાદ રાખો ત્યાર કરતી વખતે, પણ પછી ખાલી IER કાઉટિયર એટલે દરબારી. સાઉન્ડ SOUND સાઉન્ડ એટલે અવાજ. ટ્રમ્પેટ TRUMPET ટ્રમ્પેટ એટલે શું થાય મિત્રો, તુરાઈ. ડ્રમ DRUM ડ્રમ એટલે ઢોલ. મિનિસ્ટર MINISTER મિનિસ્ટર એટલે મંત્રી. ટુ ડિસ્કસ TODISCUS ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. પ્રોજેક્ટ એટલે યોજના, PROJECT પ્રોજેક્ટ એટલે યોજના. હવે ગ્રેટ GREAT ગ્રેટ એટલે મહાન. કિંગડમ KNG અને DOM કિંગડમ એટલે રાજ્ય અને કિંગનું સ્પેલિંગ શું થાય મિત્રો, KIND. હવે કેમ્પ એટલે શિબિર, CAMP કેમ્પ એટલે શિબિર. અને ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, TOPRODUCE ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. હવે કોઈન COIN કોઈન એટલે સિક્કો. હવે મિત્રો, હોલી હોલી એટલે પવિત્ર, S એટલે શું થાય ભસ્મ અથવા રાખ.
તો એચ ઓ એલ વાય ડબલ એચ ઓ એલ વાય એ એસ એચ હોલી એસ એટલે પવિત્ર ભસ્મ. હવે ક્યુ ક્યુ યુ ઈ યુ ઈ ક્યુ એટલે હાર કતાર લાઈન. ટેન્ટ ટી ઈ એન ટી ટેન્ટ એટલે તંબુ. અને ટુ ઓફર ટી ઓ ઓ ડબલ ઈ આર ઓ ટી ઓ ઓ ડબલ એફ ઈ આર ટુ ઓફર એટલે આપવું અથવા ધરવું. ગોલ્ડ કોઈન જી ઓ એલ ડી સી ઓ આઈ એન ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો. ગ્રેન્સ જી આર એ આઈ એન એસ ગ્રેન્સ એટલે અનાજ. ડ્રાય ફ્રૂટ્સ ડી આર વાય એફ આર યુ આઈ ટી એસ ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો. ટુ ક્યોર એટલે ઉપચાર કરો ટુ સી યુ આર ઈ ટુ ક્યોર એટલે ઉપચાર કરો. ઇલનેસ આઈ ડબલ એલ એન ઈ ડબલ એસ ઇલનેસ એટલે માંદગી. સમ એસ યુ એમ સમ એટલે રકમ. અને ઇન્ટરેસ્ટિંગ આઈ એન ટી ઈ આર ઈ એસ ટી આઈ એન જી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. રિયલ આર ઈ એ એલ રિયલ એટલે સાચું અથવા ખરેખર. ટુ ચેન્જ અરે સોરી ટુ ચાર્જ ટી ઓ સી એચ આર જી ઈ ટુ ચાર્જ એટલે કિંમત માગવી. સર્વિસ એટલે કે સેવા એસ ઈ આર વી આઈ સી ઈ. ટુ કીપ વોચ ટી ઓ કે ડબલ ઈ પી ડબલ્યુ એ ટી સી એચ ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવું અથવા તો નજર રાખવી. સર્ટનલી એટલે ચોક્કસ સી ઈ આર ટી એ આઈ એન એલ વાય. બિયર્ડ બી ઈ એ આર ડી બિયર્ડ એટલે દાઢી. સેફ્રન એસ એ ડબલ એફ આર ઓ એન સેફ્રન એટલે કેસરી રંગ. ટુ બ્લેસ ટી ઓ બી એલ ઈ ડબલ એફ ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપવા. અને ટુ એન્ટર ટી ઓ ઈ એન ટી ઈ આર ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. સાયલેન્સ એસ આઈ એલ ઈ એન સી ઈ સાયલેન્સ એટલે શાંતતા અથવા શાંતિ. સેન્ટ એસ એ આઈ એન ટી સેન્ટ એટલે સંત. ડિવાઇન ડી આઈ વી આઈ એન ઈ ડિવાઇન એટલે દિવ્ય. ટુ બાવ ટી ઓ બી ઓ ડબલ્યુ ટુ બાવ એટલે વંદન કરવા. શેક એસ એ સી કે શેક એટલે કોથળો. રાઈઝ આર આઈ સી ઈ રાઈઝ એટલે ચોખા. ટુ એડવાઇઝ ટી ઓ એ ડી વી આઈ એસ ઈ ટુ એડવાઇઝ એટલે કે સલાહ આપવી. આસિસ્ટન્ટ એ ડબલ એસ આઈ એસ ટી એ એન ટી આસિસ્ટન્ટ એટલે મદદનીશ. અને પ્લીઝડ વિથ પી એલ ઈ એ એસ ઈ ડી ડબલ્યુ આઈ ટી એચ પ્લીઝડ વિથ એટલે થી ખુશ થવું. જી આઈ એફ ટી ગિફ્ટ એટલે ભેટ. અને ટુ વરી ટી ઓ ડબલ્યુ ઓ ડબલ આર વાય ટુ વરી એટલે ચિંતા કરવી. ડેફિનેટલી ડી ઈ એમ વાય એન આઈ ટી ઈ એલ વાય ટુ ડેફિનેટલી એટલે ચોક્કસ. અને ટુ પરફોર્મ ટી ઓ પી ઈ આર એફ ઓ આર એમ ટુ પરફોર્મ એટલે કરવું. લક્કી એલ યુ સી કે વાય લક્કી એટલે નસીબદાર. ક્રાઉડ એટલે ટોળું સી આર ઓ ડબલ્યુ ડી. અને ટુ રસ ટુ ટી ઓ આર યુ એસ એચ અને ટી ઓ ટુ રસ ટુ એટલે ની તરફ ઘસી જવું. પ્રોબ્લેમ પી આર ઓ બી એલ ઈ એમ પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. ડેથ ડી ઈ એ ટી એચ ડેથ એટલે મૃત્યુ. ઇઝી ઈ એ એસ વાય ઇઝી એટલે સરળ અથવા સહેલું. સડનલી એસ યુ ડબલ ડી ઈ એન એલ વાય સડનલી એટલે અચાનક. ટુ પ્લક એટલે ખેતી કાઢવું ટી ઓ પી એલ યુ સી કે. પ્રાઉડલી પી આર ઓ યુ ડી એલ વાય પ્રાઉડલી એટલે ગર્વથી. ટુ એડ્રેસ ટુ એડ્રેસ એટલે મિત્રો સંબોધન કરવું ટી ઓ એ ડબલ ડી આર ઈ ડબલ એ ટુ એડ્રેસ એટલે સંબોધન કરવું. મેજિકલ એમ એ જી આઈ સી એ એલ મેજિકલ એટલે જાદુઈ. ડિરેક્ટલી
ડીઆઈ હારી સીટીએલવાય ડિરેક્ટલી એટલે સીધું અને ટુ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. ટીઓ પીઆરઓ ટીઈએસ ટી. હવે મિત્રો પેન PAIN પેન એટલે પીડા અથવા દરદ. ટુ ક્રાઉડ એરાઉન્ડ TO CROWDAROUND. ટુ ક્રાઉડ એરાઉન્ડ એટલે નીટોળે વળવું. ટુ સ્ક્રીમ TOSCREAM. ટુ સ્ક્રીમ એટલે કે બૂમ પાડવી. લાઉડલી LOUDLY લાઉડલી એટલે કે જોરથી અથવા તો મોટા અવાજે. ફોલોવર FOLLOWER ફોલોવર એટલે અનુયાયી. ટુ એસ્કેપ TOESCAPE ટુ એસ્કેપ એટલે કે ભાગી છૂટવું. ટુ ચેસ TOCHESE ટુ ચેસ એટલે પીછો કરવો. અને ટ્રુથ TRUTH ટ્રુથ એટલે સત્ય. અર્નિંગ્સ EARNINGS અર્નિંગ્સ એટલે કમાણી. અને ટુ એરેસ્ટ TOARREST ટુ એરેસ્ટ એટલે ગિરફ્તાર કરવું. તો મિત્રો આ હતા આપણા સ્પેલિંગો. હવે આ સ્પેલિંગોની આપણે જેટલા સ્પેલિંગ હોય એના ભાગ્યા 3 કરી નાખવાના એટલે એટલે માનો કે ભાઈ 60 સ્પેલિંગ હોય તો દિવસના 20 સ્પેલિંગ એમ 3 દિવસમાં તમામ સ્પેલિંગ આપણે તૈયાર કરવાના રહેશે. પાઠની અંદર આ જે મિનિંગ શબ્દાર્થ હતા એ લખવાના રહેશે શુદ્ધ અને સારા અક્ષરે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એની કંઈક આખી વાર્તા ગુજરાતી સાથે દેખી લઈએ. ભાઈ એપ્ટિટ્યુડ કી ટુ હેવન એટલે સ્વર્ગની ચાવી. હવે એની અંદર આપણે જોઈએ કે ભાઈ તેનાલી રમણ એ દરબારી એક અને દરબારી બે રાજાની રાહ જોઈ રહ્યા છે. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થઈ જાય. કેમ કે ભાઈ રાજા આવતો હોય એટલે દરબારી શું કરે એની માનમાં ઉદરમાં ઊભા થઈ જાય છે. હવે રાજા દરબારમાં આટલે બધા ઊભા થઈ જાય કે સુપ્રભાત, આજે મારા મંત્રીઓ ક્યાં ગયા, હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યા છે. કોણ કે આવ્યું? એક મહાન સાધુ એટલે રાજ્યમાં આવ્યા છે મહાન સાધુ. એક આ લોકોએ તેના મને કીધું કે આપણા રાજ્યની અંદર એક કોણ આવ્યા છે, મહાન સાધુ આવ્યા છે. તો આ સાધુ કોણ છે?
મને એના વિશે કંઈ ખબર નથી. તમને કોઈને ખબર હોય તો કોણ ખાસ મિત્ર હતો તેના રમણ. તો રાજન, મેં આ સાધુ વિશે એવું સાંભળ્યું છે કે તે સાધુ હિમાલયમાંથી આવે છે અને તે હવામાંથી સિક્કા શું કાઢે, હવામાંથી સિક્કા પવિત્ર ભસ્મ અને ફળો ઉત્પન્ન કરી શકે છે અને તે રોજ તેના તંબુની સામે લોકોની લાંબી લાંબી હાર લાગેલી હોય છે. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. કેમ કે તે પૂજા દ્વારા કોઈપણ માર્ગીનો ઉપચાર કરી શકે છે અને પણ તેના માટે શું કરવું પડે છે, ચૂકવી મોટી રકમ ચૂકવી પડે છે. સાધુ વિશે તેને વધુ જાણ્યું કે તમે શું જાણ્યું સાધુ, કે રસપ્રદ માહિતી. કેમ કે ભાઈ સાધુ સોનાના સિક્કા હવામાંથી ફળો ઉત્પન્ન કરે, હવામાંથી હોલી એસ રાખ પણ ઉત્પન્ન કરે, એટલે એક એક ચમત્કારિક સાધુ. આપણે ગામડાની અંદર અથવા સિટીમાં સાધુ અથવા બાવો તો ઘણા બધા ફરતા દેખ્યા હશે અને સંત પણ જુદા અને સાધુ પણ જુદા. મિત્રો, સંત અને સાધુ પછી બાવા આ લોકોને અલગ અલગ નીકળતા હોય પણ કેવા હોય ફેક, પ્રેઝન્ટ ટાઈમની અંદર આ લોકો કદાચ સાધુ લોકો એવા બનતા કે કોઈ અધર સ્ટેટમાંથી મર્ડર કરીને આવતા હોય બીજા સ્ટેટની અંદર અને પોતે પોતાના વેશ છુપાવવા માટે શું કરતા હોય, તો ભાઈ બાવો બની જાય ગમે ત્યાં કપડાં પહેરે. કેમ કે પોલીસ એની પાછળ હોય એના લીધે એ લોકો પોતાની જાતને છુપાવી છુપાવીને ફરતા હોય છે. એટલે બહુ સાધુ અથવા બાવો પર બહુ આપણે વિશ્વાસ રાખી શકીએ નહીં પ્રેઝન્ટ ટાઈમની અંદર ચાલુ સમયમાં. તો તે પૂજા દ્વારા કોઈપણ માર્ગીનો ઉપચાર કરી શકે છે પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. શું ચૂકવવું પડે? આપણે મોટી રકમ. તો આ તો રસપ્રદ બાબત કહેવાય. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે પણ તમે હવે જોઈ શકો છો કે હું ફક્ત રમણ સાથે જ સાધુ વિશે ચર્ચા કરીશ. રમણ તેમને શું લાગે છે, શું તે સાચો સાધુ છે, સાચા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માગતા નથી, આપણે આ સાધુ પર નજર રાખવી જરૂરી છે. તો રમણે કહ્યું તેને શિબિરમાં જઈ અને આ સાધુ વિશે વધુ વધુ માહિતી હું શોધી કાઢીશ. તો રાજાએ કે ચોક્કસ તમે આ સાધુ વિશેની માહિતી મને ચોક્કસ કહો. તો એક દિવસ સાધુ ઝાડ નીચે ઓટલા પર બેઠો છે, તેની આંખો બંધ છે. થોડાક લોકો તે આંખો ખોલે તેમને આશીર્વાદ આપે અને તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે. મહાન સંતની જેમ તે દિવ્ય આંખો ખોલી રહ્યા છે અને સાધુ સામે એક ચેલો મૂકતા, મહારાજ આ ચોખાનો પોતળો સ્વીકારો અને મને સલાહ આપો કે પ્રભુ હું કેવી રીતે ધનવાન બની શકું. તો સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે કે મદદનીશ એક કોથળો લઈ જાય છે. ફરીથી ગ્રામજનો અને માણસોને, મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખૂબ જ ખુશ છું, હવે ચિંતા ના કરીશ, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપણે તારા ઘેર એક પૂજા કરવી પડશે. સાધુ મારે શું કીધું કે ભાઈ તારા ઘેર હું આવું અને તારા ઘેર મારે પૂજા કરવી પડશે. કેમ પૂજા કરવી પડશે? તો આભાર મહારાજ, હું કેટલો નસીબદાર, મહેરબાની કરી મને કહો કે મારે શું કરવું પડશે. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત બે સોનાના સિક્કા જોઈએ છે. મારે શું કીધું કે મારે બે ફક્ત સોનાના સિક્કા જોઈએ છે, બરાબર છે, હું તને સોનાના સિક્કા આપીશ. સાધુ મહારાજે આશીર્વાદ કે બચ્ચા તારું કલ્યાણ થો અને લક્ષાધિપતિ ભવ, લાખોપતિ બનજે એવું. તો ગામનો માણસ બે સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમણ આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ તે ઘસે છે, એટલે સાધુ રૂપે જતો રહે છે અને તેના પગ પકડે છે. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો, મહેરબાની કરી મને પણ આશીર્વાદ આપો, એવું તેનાલી રમણ કહે છે. મહારાજ, મારા જીવનમાં
બધી જ વસ્તુ છે, ઘણું બધું મારી પાસે, ફક્ત મારી પાસે મોટું ઘર, ખૂબ પૈસા અને એક સુખી કુટુંબ છે, પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ડેથ થાય એટલે સીધું કંઈ ડાયરેક્ટ ડિરેક્ટલી ગો ટુ હેવન, એટલે સ્વર્ગમાં જઈ શકું. તે મારા માટે તો બહુ ઉત્તમ છે, સહેલું.